નાનાપોળા ચોરસ્તા પર બિરસા મુંડા સર્કલ તરીકે ઓળખ ધરાવતું સર્કલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવા તડામાર તૈયારી આદરી લીધી છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. આ પ્રતિમાને વિશ્વ આદિવાસી દિવસે ખુલ્લી મૂકવામાં આવશે. પ્રભાવશાળી રહ્યું બિરસાનું જીવન. બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી. માર્ચ 1900ના બિરસા મુંડાની બ્રિટિશ પોલીસે ચક્રધરપુરના જામકોપાઈ જંગલમાં ધરપકડ કરી હતી. 9 જૂન 1900ના રોજ 25 વર્ષની યુવાન વયે રાંચીની જેલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેઓ ઓછું પણ અકલ્પનીય જીવન જીવ્યા. બિરસા માત્ર 25 વર્ષની વયે દેશ માટે શહીદ થયા હતા અને અંગ્રેજો સામે લડતની પ્રેરણા આપી હતી, જેને કારણે દેશ આઝાદ થયો. ઝારખંડના સિંહભૂમિ અને રાંચીમાં રહેતા મુંડા જાતિના લોકો આજે પણ બિરસાને ભગવાન તરીકે પૂજે છે. આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયના માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે. બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મ વર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણા ઠેકાણે તેમની જન્મ તારીખ 15 નવેમ્બર 1875 હોવાનો ઉલ્લેખ છે. બીજા વિશ્વયુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશોમાં પારસ્પરિક મૈત્રીપૂર્ણ સમન્વય બનાવવા, એકબીજાના અધિકારો અને સ્વતંત્રતાને સમાન વધારો કરવો, વિશ્વમાંથી ગરીબી તદુપરાંત શિક્ષા સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945માં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓની રચના કરવામાં આવી હતી, જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સહિત વર્તમાન સમયમાં જેમાં 193 દેશ જેના સદસ્ય છે, તેમના ગઠન સંગઠનના 50 વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓએ એવું મહેસૂસ કર્યું કે 21મી સદીમાં વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલા જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્ય સુવિધાનો અભાવ, બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણતઃ છે. જનજાતિની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994માં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓની મહાસભા દ્વારા પ્રતિવર્ષ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ માનવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ અનાવરણ તૈયારી દરમિયાન પ્રતિમાને નારિયેળ, અગરબત્તી વધારી ફૂલહાર અર્પણ કરી અનાવરણ તૈયારી કરવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ગાવિત, એપીએમસીના અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, આગેવાનો સરપંચ તેમજ આજુબાજુના આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.